ગીત હોવાના પહેલા મને સ્વાભાવિક છે જે ભાષા આપણે બોલતા નથી, આંખોને નયન આપણે કહેતા નથી, કબૂતરને કપોત આપણે જ કહેતા નથી, દેડકાને મેડક આપણે જ કહેતા નથી. એટલે હવે આ ભાષા જૂની છે, પણ આનો આનું ફોનેટિક્સ ની મજા લેજો છે. એમ તો કોલાવરીમાં કઈ કોઈને સમજાણું નહોતું, તો તમે એની મજા લીધી જ હતી. જગતમાં જેટલું સાંભળો એટલું સમજવું ફરજિયાત ન હોય. એટલે આ એનો મતલબ આ કોલાવરી નથી, પૂરા અર્થસભર ગીતો છે, અર્થસભર વાતો લખેલી. પણ આનો ફોનેટિક્સ વરસાદને ઝીલે કેમ મેઘાણી, હે એનું આ વર્ણન છે. અને વરસાદ માટે તો ખેડૂતો દીકરા ઘણા બેઠા છે. કાઠિયાવાડમાં તો એમ કહેવાય કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. જેઠ કોરો જાય એટલે પાછો જેઠ નહીં હો ઘરનો, ચાલુ આમાં ચોકવટ કરવી પડે. જેઠ જેઠાણીની વાત નથી આ, જેઠ મહિનો અહાડ એવો તો ભૂલી ગયા આપણે, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ. પણ જેઠ કોરો જાય, જેઠ મહિનો આખે આખો વરસાદ પડે નહીં, એટલે જેઠ કોરો જાય એનો ખંડમાં એ ખટકો. ખંડ કહેતા આખી ધરતી ઉપર એનો કોઈ ખેડૂત દીકરાને એનો અફસોસ ન હોય. જેઠ કોરો જાય એનો ખંડમાં એ ખટકો નહીં, પણ અહાડનો એક એક દી અમને વેરો લાગે વરણા. કારણ કે એક એક દિવસ અષાઢ મહિનાનો કોરો જાય ઈનો ચાલે વાવણી કરી નાખી હોય, હે. અને પછી માણસ ખેડૂત દીકરો એ હો ફૂટ લાંબી લાઈન કરે ને, તે હવારથી હાજ પાઇપલાઈન લાંબી કરે ને, તે માંડ એક બે વીઘા પાંચ વીઘાને પાણી પાઈ શકે, બે એકર જમીનમાં આખી રાત પાઇપલાઈન હાલે ને તે પાણી પીવડાવી શકાય. પણ જ્યારે વરસાદ વરસે ને તે બહુ મથે માનવી, દુહો કેવો છે કે બહુ મથે માનવી તેથી વીઘો માંડ પવાય, બહુ મથે માનવી તેથી વીઘો માંડ પવાય, પણ આ રઘુવીર રીજે રાજડા તેથી નવખંડ લીલો થાય. વરસાદની વાત આવે એટલે અમરેલી, આમાં કોઈ છે અમરેલી, ભાઈબંધ એક છે અમરેલી માંથી રમેશ પારેખ નામના કવિ, એને એમ લખે વરસાદને, કાકળ વિકળ ભાન સાન વરસાદ ભીંજવે, ઉઈલા સગળું સાન ભાન વરસાદ ભીંજવે, મનના અંતરિયાળપણાને ફળિયામાં ધકેલો રે વરસાદ ભીંજવે, મનના અંતરિયાળપણાને ફળિયામાં ધકેલો રે વરસાદ ભીંજવે, અને નેવા નીચે ભડભડ ભળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે, અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ. આમ કહી અને રમેશ પારે કાઠિયાવાડની કવિતાનો અણમોલ કવિ વરસાદને બિરદાવે. તો હિન્દી શાયર એમ કે બારિશ કા મજા દેખના હૈ તો દેખો મેરી નિગાહો મેં, બારિશ કા મજા દેખના હૈ તો દેખો મેરી નિગાહો મેં, વો તો બરસ મેં બરસતા હૈ યે તો બરસો સે બરસતે હૈ. હવે મેઘાણી વરસાદને પકડે છે, તો એક કોઈ હોળ હતર 18 વર્ષની નવ યૌવના કોઈ મુગધા રવેશમાં મઢુલી માથે ઊભી ઊભી ભીના એના વાળ થાય છે ને, વાળ છટકો રહે છે. આ દ્રશ્ય મેઘાણી આ કવિતામાં લખે છે, એમાં શ્રીંગાર સાંભળું છું. ચિરંગીન પાદ પાદ બડે કાળિયાડ શિકોણ ઉભે લિયે રે
આપણું સુગંધિયાળ પક્ષી છે. આમ જુઓ ને તો બાળપણમાં બાળગીતો મજા. આપણી વાત પહેલા રાઉન્ડમાં અટકી, ત્યાંથી પાછા દોરને મારે પકડવું છે કે બાળપણમાં બાળગીતોમાં મોરલો હતો, જો કોઈને યાદ હોય. પેલા ના છંતા મોરલાને કહેતો, પેલા ના છંતા મોરલાને કહેતો, અમે નાચવાને તારે સંગે આવશું, ઓય અમે નાચવાને. આ બાળગીતમાં મોરલો. પછી માણસ જુવાન થાય, પ્રેમમાં ગોટે ચડે, 17-18 વર્ષ. એ છોકરાને પૂછેલું, મેં તે કોઈ પ્રેમ કર્યો? મને કે હા સાહેબ, દરેક વખતે મેં જ કર્યો. એ વનમાં ઘરી જાય. આહા, અને છોકરા છોકરી વચ્ચે ડખો થઈ ગયો. છોકરા છોકરી વચ્ચે ડખો થયો, બ્રેકઅપ બહુ થાય ને આ લોકોને. તો આ લોકો અઠવાડિયામાં 3 વાર પ્રેમમાં પડે છે. આ લોકો કોઈ પણ છોકરો છોકરીને આઈ લવ યુ કહી દે, આમાં 1 જ સેકન્ડ થાય છે સાહેબ. આ જગતના કોઈ પણ કેમ્પસમાં બનેલી ઘટના કહો, આઈ લવ યુ કહેવામાં 1 જ સેકન્ડ થાય દોસ્ત, અને સાબિત કરવામાં આખી જિંદગી વહી જાય છે. અને 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 પ્રેમ એક જ એવું જંગલ છે જેમાં સિંહનો શિકાર હરણા કરી નાખે છે. આપણા દેશમાં તો મનુભાઈ ઘરવાળાનો ત્રાસ ન હોય તો માણા વડાપ્રધાન થઈ શકે છે. આમાં કેટલા વડાપ્રધાન બેઠા છે, પણ ખાતા ખાતા રહી ગયા જરી ખાટ. એટલે આપણે આપણે ત્યાં પ્રેમ અને છોકરા છોકરી જે બ્રેકઅપ થઈ ગયું, છોકરો કે આપણે શું કામ બ્રેકઅપ કરી લેવાનું, છોકરી કે બસ કાઢી કાઢી આમ લેડી કાઢું દઈ, આથી તારે મારે કઈ નહીં, તું મારો ભાઈ. મળવાના કારણ હોય બકા, છૂટા પડવાના કારણ ના હોય. ઓકે, છોકરો કે ઓકે આપણે પૂરું જ કરવાનું છે, તો મારા ફોટોગ્રાફ્સ ને મારા લેટર્સ બધા મને પાછા રિટર્ન કરી જાય છે, કાંઈ વાંધો. બીજે દી છોકરી આવી અને લેટરનો ફોટાનો ઢગલો કર્યો કે આમાં તાર હોય ગોતી લે છે. હું કઈ નવરી નથી, મારે મિસકોલ આવે છે. મિસકોલ મોબાઈલ ની શોધ ભલે ગમે એને કરી હોય, પણ મિસકોલ ની શોધ તો ગુજરાતીઓની જ હશે. અમુક અમુક લોકો ફોન કરે ને, હા હલો, અને સમજો ફોનમાં આખી પતિ પતિ દેવું છે એટલા બેઠા છે. લગ્નના 10 વર્ષ પછી હની બારાક્ષરી બોલતા હોય છે ખાલી. સગાઈ ટાણે યાદ કરો, જરા કાળ યાદ કરો. સગાઈ થી લગ્ન નો કાળ કેટલી બધી વાતો કરતા આપણે. આ ફોન આવી ગયા પછી જાજે ભાગે આપણી પેઢી, હજી એક પેઢી બેઠી છે કે જેના જમાનામાં ફોન જ નહોતા. ત્યાં પત્ર વ્યવહાર માંડ હતો, અને એ પત્ર આમ છાનો મૂનો લખ્યો હોય. એ સમય તો આપણો બહુ મર્યાદાનો સમય હતો સાહેબ. અને એ છાનો મૂનો પત્ર આવે, એ પત્રમાં પાછા 2 નાળિયેરી દોરેલી હોય ને, એક નદી દોરેલી હોય ને, એમાં એક વળકી હોય ને, એમાં પાછા 2 જણા બેઠા હોય. અને ભાઈ રાતે 11 વાગે અગસીએ ચડે, હા, અને પાછો પીપી નંબર હતા ખબર છે ને, પાડોશી ની પત્ર ખાંડો. This is the full form of PPR.
મારે મારા ઘરના જયારે હું ફોન વાત કર્યો ને તો એ બીપી નંબર આપ્યો હતો મારા ઘરના, તે પછી મને ખબર પડી કે 3 મહિના સુધી તો મારા ઘરના એ વાત જ નહોતી કરી. હું જેનો ફોન હતો ને એની યાર વાત કરતો હતો, એને ચોખવટ નહોતી કરી. પછી લગ્ન મારા ઓરિજિનલ માં થયા, પણ ઓલા ત્યાં હતા એને વાત મારી યાર કરી લીધી હતી બધી. જો એને એમ હતું મારું તારું અજ્ઞાની હોય આ બધું આપણું જ કહેવાય. અને સાહેબ ફોનમાં વાત કરવાનો એક આખો આનંદ. પત્રો તો વયા ગયા, મારી પેઢીથી જ વયા ગયા, એટલે મારાથી બધા મોટી ઉંમરના બેઠા ત્યાં તો ગયા હાવ પત્રો. અને રાત્રે 11 વાગે ફોનમાં વાત કરે, બોલ બસ કંઈક મને ગમે એવું બોલ. આકાશમાં તું દેખાશ, શું તને અમાસ છે અત્યારે, આમાં કોઈને આકાશ નથી દેખાતું યાર. પણ સગાઈ વખતે આવું બધું બોલવાનો રિવાજ, બધાએ પતિ બહેનો એ સાંભળ્યું જોયું, બધા ભાઈઓ બોલ્યા જ હોય, તું બોલ તું બોલ. ઈને એ ભાઈને લગ્નના 25 વર્ષ પછી ઈને એ ઘરમાં જોવો ને, એટલે ઈનો હવે બોલ બોલ બંધ કર ને તું, મને ખબર છે મારે બિલ દેવાના છે, એ બધા શાંતિ રાખ ચા પીવા દે. સવારના ભોરમાં એક તો છુટકારો પીવાનો હોય. તું બોલ, જોજો ડિફરન્સ જોજો. આ એટલા લાંબા સરસ તારા વાળ છે, મને એમ થાય છે કે તારા લાંબા વાળ ઉપર એક કવિતા લખી નાખો. તારા માટે તંદુરસ્તી વર્ધક છે, તારે તો કવિતા એવી લખવી હતી આ વાળ ઉપર. આંખમાં તું કાજલ લગાડે એટલી ક્યુટ લાગસ, ખરેખર આઈ લવ યુ, કાબર જેવી લાગસ તું ખરેખર. તું છે ને તું ચીપડા કાઢ પેલા ગોબરી, તું જયારે લાલ ડ્રેસ પહેરે છે ત્યારે એટલી સુંદર ટપાલ પેટી જેવી લાગસ તું. તને ખબર નથી તારી હવે હું બીજું છે ની બજારમાં નીકળું છું ને, ગામ એમ વિચારા કરે છે કે આ તારો મોટો ને ખબર. અને સાહેબ એટલે દાંપત્ય જીવન, અને મેં તો જોયું કે દાંપત્ય સગાઈથી લગ્ન વચ્ચેનો ગાળો છે એ જીવનનો સૌથી સુવર્ણ કાળ છે. એ જે કાળમાં સગાઈ વખતે પત્ની રોમેન્ટિક લાગતી હોય અને 35 વર્ષ પછી રોમ રોમ એન્ટિક લાગતી હોય છે. ક્યારેક જાઉં તો પાછા જાઉં, સગાઈ વખતે બધા ગીતો ગાયો, યે ચાંદ સર રોશન ચહેરા ઝુલ્ફો કા રંગ સુનહેરા યે ઝીલ સી નીલી આંખે બસ આટલું કાફી. સગાઈ વખતે બધા વખાણ જ કરવાના હોય, એ કાળ તો આખો એકબીજાને સમજવાનો કાળ છે, અને અને એકબીજાને વખાણ કરીને રાજી રાખવાનો કાળ હોય. આકાશમાંથી ચાંદ તારા, આકાશમાંથી ચાંદ તારા તોડી લાવવાના વચનો આપનારા પતિદેવો ગામમાંથી દહીં લેવા ના પાડે છે. 5 જ વર્ષ પછી હું નહીં લેવો, હું એના માટે નથી, એ તારે જે કરવું હોય મને નહીં. અને વાઈફ નો 10 વર્ષ પછી ફોન, આ બોલ આમાં હુયો મારતો હોય ને જાણે, આ પણ બિઝનેસ ની મીટિંગ ચાલુ છે અત્યારે, અત્યારે તારો સા, આ બોલ આ કરું પછી. હા અડધા જે ફોન તૂટી જાય છે ને પતિદેવોના, અને હા કે બીજા નંબર માંથી ફોન આવે એટલે આ જેઠાલાલ બોલ બોલ. અરે ના આયલા કરશે બિઝનેસ તો તું બોલ ને કરતી. અલા ભાઈ યે ચાંદ સા રોશન ચહેરા યે ઝીલ સી નીલી આંખે, ગાવાવાળા જેટલા પણ છે ને એટલા બધા લગ્નના 25 વર્ષ પછી એનો એ ગાય તો ખરા કે પંખીડાને આપી
જે ગાયું છે ને એ બધા ઘરે જઈને વારો છે બધા, બધી જ ભાભીઓ છે ને ગોટે ચડેલી છે. અને ખરેખર પતિ પત્ની થી કઈ આપણે ડરીએ છીએ પત્ની એવું નથી હોય સાહેબ. ખરેખર મારે એકવાર એક ભાઈ મને રાજકોટમાં કહેતો, મને કે સૈરમભાઈ તમારો ક્યારેક રાજકોટમાં પ્રોગ્રામ હોય ને મને ખાસ કહી જવા, હું તમારો અનન્ય ચાહક છું, બહુ સારું. મારે ભાઈ અહીંયા તો 7-8 જણાનું ગ્રુપ હોય એટલે અમારો ભાઈનું ફોન કર્યું, ભાઈ તમે આ કહેતા ને મંદિરના લાભાર્થે, શિવજીના મંદિરના લાભાર્થે પ્રોગ્રામ છે ને કહું ઓપન છે બધા માટે ફ્રી. સારું, એ ભાઈ આવ્યા પહેલી લાઈનમાં બેઠા. હવે ઘરના થોડાક માથા ભારે એના અન્ય એટલે બનેલી ઘટના કહું. એટલે એને વાઈફ કે મારે સાંઈરામનો ડાયરો સાંભળો, હા એ પેલા જ છે ડાયરા, શાંતિ રાખજો, બધું સીડીમાં છે ને એ જ બોલે છે એ ગયા. અરે પણ ગાંડી કે લાઈવ પ્રોગ્રામ નહીં, 10:30 વાગ્યા ઘરે આવી જાય. 10:30 તો એનો જભો ગરમ થાય, ત્યાં તો ડાયરા આપણા મોડી રાત સુધી હાલે. એટલે કે 10:30 એ ન હોય એમ, 11:30 છેલ્લા ઓકે, 11:30 થી 5 ગાંડી 11:30 એક કલાકમાં હું એમ એક કામ કરું, 12:30 બસ, 12:30 ફાઇનલ, 12:30 ને 5 હું દરવાજો નીકળું ઓકે ડન, બસ 12:30 માં 5 હું આવી જઈશ. અને આ ભાઈ રહનું ગોયું ગોયુંમાં લાગે બગે લોહી ની ધાર આપણી ઉપર કાંઈ નહીં, રહનું ગોયું એટલો બધો એનો રસ પડી ગયો એની દાયરામાં. અને 12:30 1:15 વાગી ગયા, અને 1:15 વાગે અચાનક એને ધ્યાન ગયું ઘડિયાળ 12:30 5 દરવાજો બંધ થઈ જવાનો હતો. ઇમિગ્રેશન ઓફિસ વાળો ના પાડી દે ને એવો હબાકો નીકળ્યો. ચલો હવે શું કરવું, બોમ્બાટ મહાદેવ 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 નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય કરતો. શેરીમાં પૂછ્યો તો નમઃ શિવાય નમઃ શિવાય એટલા દિલથી બોલાઈ ગયો ને ડમરું ગમરું હતા, ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. દરવાજો ખોલવાનો હતો, વાઈફ થોડીક માથાકૂટ કરે એવી છે ને, હવે દરવાજો નહીં ખોલે. એટલે કે કેમ, તો કે એને મને પ્રોમિસ આપ્યું હતું 12:30 ને 5 હું દરવાજો નહીં ખોલું. તો મહાદેવ કે કેટલા વાગે, તો કે 1:30. મહાદેવ વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી દરિયાની દીકરી લક્ષ્મી સાથે પરણ્યા, અને વિષ્ણુ ભગવાન દરિયામાં જ રહ્યા છે. એમાં આપણે એક અઠવાડિયું રોકાવા જવું પડે ને ત્યાં તો ઝેર જેવા થઈ જાય સસરા આપણે. હા કે હજી અહીં કેટલા દીધો, એમાં અહીં હાળાના લગ્ન જેને જેને બાકી હોય એ જેટલા હવે સાળા આખ્યાન કર્યું છે, આખો કુટુંબ જ રાજ બેઠો હોય એવા જમાઈ આવશે ને સાળો હોય પાછો અકલનો ઓથમેર માંડીએ મીઠું દે એવો જમાઈ. એક જમાઈને તો સાસરાએ સાસુમાએ પૂછેલું, જમાઈ રાજ તમે અમારી 1,00,000 રૂપિયાની દીકરીની હવે કેવી દશા કર નાખી? તો જમાઈ કે 50,000માં પાછી જોતીશ. ડિસ્કાઉન્ટમાં દેવા તૈયાર થયા છે, આમાં 1,00,000 દે એવા છે. રાજો પણ કહેવાના, મોદી સાહેબે નોટબંધી કરી ને ઘણા રાહ જોવે છે કે ક્યારે એમ કહી દઈએ કે જૂના લગ્ન કેન્સલ, અને ઘણા રાહ જોઈને બેઠા છે. પણ નોટબંધી થઈ ઘણા કહેતા હતા રાજકોટમાં અમારે કે અમારી 7 પેઢી સુધી પૂરા ન થાય ને એટલા રૂપિયા છે. આવું કહેવા વાળા કેટલા હતા, અમારી 7 પેઢી ખૂટે નહીં ને એટલા રૂપિયા. એની 7 પેઢી જુદી જુદી બેંકમાં ઊભી હતી. સિરિયસલી હા. અને ગણે 20 વર્ષ પછી તો ઇતિહાસ લખાશે. છોકરાને પૂછશે ને બરાબર, આ મમ્મી 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 છોકરા પૂછે કે તમને પપ્પા ફર્સ્ટ ટાઈમ ક્યારે મળેલા, એટલે છોકરા કહેશે બેટા ત્યારે દેશ પર નોટબંધી થયેલી, પણ હું બેંક ઓફ બરોડાની લાઈનમાં ઊભી રહેતી, તારા પપ્પા એક્સિસ બેંકની લાઈનમાં ઊભા રહેતા, આમાં જ અમારી લાઈન ક્લિયર થઈ ગઈ. પણ મેં વાત કરતો હતો કે પ્રેમના ગીત મોરલો આપણું સુગનિયાળ પક્ષી મોરલો લગ્ન ગીતમાં મોરલો છે, મોરલો બાળગી પ્રેમના ગીતોમાં કે મારે ટોડલે બેઠો રે મોરલો.
છેલ્લી મેં કીધું દાંડિયા રાસ મેલી દે વળી હજી આ ગીતો ક્યાંક ક્યાંક જીવે છે, યુગ સુધી પહોંચે. બાકી આની પાછળના અર્થો હતા, જબરજસ્ત અર્થો સાથે લખાય. લગ્ન ગીતમાં મોડલો છે. મોર જાજે ચાંદો ઉગ્યો ચોકમાં, એટલે આ કોઈ બારના ચોક ની વાત, ચાર શેરીના ચોક ની વાત નથી સાહેબ. લોકગીતોની વાતો જરા ખોલો તો ખરા, આના માટેનો સમય નથી મને તમારી પાસે. બાકી ચાંદો ઉગ્યો ચોકમાં કહેતા માથાના વાળ તારા ધોળા થયા, ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદને પતરા જેવું તારું વાળ થયા, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં હરણ્યું કહેતા આંખને હરણીની ઉપમા આપવામાં આવી છે કે હરણ્યું આથમી હવે તારા મોતી આવ્યા, હરણ્યું આથમી હાલાર શેરમાં અરજણિયા હવે તારે ને મારે ઠીક છે, ઘાયલ તારે મારે ઠીક છે, હે લેરીડા લેરીડા ઠીક ને ઠે કાણે વેલો આવજે.